મહેસાણા જિલ્લામાં વિધાનસભા 2022ની ચૂંટણીને લઈને આજે ઉમેદવારી પત્રો ભરવાના અંતિમ દિવસે વિસનગર બેઠક પર ભાજપના ઉમેદવાર ઋષિકેશ પટેલે પોતાની ઉમેદવારી નોંધાવી છે। ઋષિકેશ પટેલે ઉમેદવારી નોંધાવવા જતા પૂર્વે તેમના મધ્યસ્થ કાર્યાલયથી વિસનગર સેવા સદન સુધી રેલી યોજી હતી। આ રેલીમાં કેન્દ્રીય મંત્રી અને ભાજપના નેતા મનસુખ માંડવિયા અને ભાજપના હોદ્દેદારો કાર્યકર્તાઓ સહિત નાગરિકો મોટી સંખ્યામાં જોડાયા હતા। આ અવસરે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ વિસનગર સહિત ગુજરાતમાં ભાજપનો મહત્તમ બેઠકો પર વિજય થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। જે રીતે વિસનગરની જનતાએ નામાંકન પત્ર ભરવાના પ્રસંગે ઉપસ્થિત રહીને ભારતીય જનતા પાર્ટી પ્રત્યે વિશ્વાસ વ્યક્ત કર્યો છે, વિશાળ સંખ્યાની અંદર જન સમર્થન ઋષિકેશભાઈને પ્રાપ્ત થઈ રહ્યું છે, એ જોતા હું એટલું ચોક્કસ કહી શકું કે વિસનગર વિધાનસભાની સીટ ભારતીય જનતા પાર્ટી જીતશે। સાથે સાથે આ વખતે ભારતીય જનતા પાર્ટી ગુજરાતની અંદર પોતાનો જ રેકોર્ડને બ્રેક કરીને જંગી બહુમતીથી વિજય પ્રાપ્ત કરશે અને ફરીને જનતા જનાર્દનની સેવા કરશે। ચોક્કસ વિજય નિશ્ચિત કરીને ફોર્મ ભરવા આવ્યા છીએ અને આખા ગુજરાતની અંદર સૌથી વધારે ટકાવારી મતોની અને ખૂબ મોટી કે જેને ભૂતકાળમાં પણ જે આંકડો હતો એને તોડીને ક્યાંય જીતવાવાળા ઉમેદવારોનો ખૂબ મોટો રેકોર્ડ બ્રેક ઇતિહાસ બનવાનો। બધા જ મિત્રો આજે સાથે ખૂબ દિલથી તમે જોયું હોય તો બધા તન મન અને ધનથી ભારતીય જનતા પાર્ટીને જીતાડવા માટે મચી પડ્યા।